સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલમાંથી ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના આ વિડીયોમાં કુલ 15 પ્રશ્નો જોશું, જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો તમે નવા વ્યૂઅર હોય તો સબસ્ક્રાઇબ ચેનલ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે પોલીસ કોન્સ્ટેબલને લગતા, તલાટીને લગતા એવા આપણે વિડીયો મૂકવાના છીએ. તો સમય બગાડ્યા વગર જોઈએ પ્રશ્ન પહેલો. રેડ શટર્સ આંદોલન કોણે આરંભ કર્યું હતું? તો રેડ શટર્સ આંદોલન એ ખાન અબ્દુલ ગફાર ખાન એ આરંભ કર્યું હતું, શરૂઆત કરી હતી. પ્રશ્ન બીજો, રામ રમકડું જડ્યું રે રાણાજી મને રામ રમકડું જડ્યું, આ ઉક્તિ કોની છે? તો આ ઉક્તિ છે મીરાબાઈની. પ્રશ્ન ત્રીજો, રાકેશ મોહન સમિતિએ કયા ક્ષેત્રમાં વ્યવસાય માટે ભલામણ કરી હતી? તો રાકેશ મોહન સમિતિએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે જે બાંધકામ ક્ષેત્ર છે એ વ્યવસાય માટે ભલામણ કરી હતી. પ્રશ્ન ચોથો, ભારતે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ કોની સામે જીતી હતી? તો ભારતે પ્રથમ ટેસ્ટ મેચ એ ઇંગ્લેન્ડ સામે જીતી હતી, વિજય મેળવ્યો હતો એમાં. પ્રશ્ન પાંચ, ધ ટનલ ઓફ તાલમ આત્મકથાનો લેખક કોણ હતા? તો આત્મકથાનો લેખક છે આર કે લક્ષ્મણ. પ્રશ્ન છઠ્ઠો, ક્યા બંધારણીય સુધારા દ્વારા દાદરા નગર હવેલીને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો 10મો જે બંધારણીય સુધારો આવ્યો હતો એને લીધે જ દાદરા નગર હવેલીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રશ્ન સાત, ભારતમાં પાણી સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણને લગતો વોટર એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? કે ભારતમાં પાણીને દૂષિત ન કરવું અને એનું જાળવણી કરવી એને લગતો નિયમ ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો એ તો ઈસવીસન 1974માં. પ્રશ્ન આઠ, રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી ભારત પાકિસ્તાન વચ્ચે થાર એક્સપ્રેસ શરૂઆત ક્યારે થઈ હતી? તો રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી ભારત અને પાકિસ્તાન વચ્ચે થાર એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2006ના રોજ શરૂઆત થઈ હતી. પ્રશ્ન નવ, માણેક ઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? તો આ મેળો ડાકોરમાં ભરાય છે. પ્રશ્ન દસ, પાદવેન્દ્ર સ્ટેડિયમ એ ક્યાં આવેલું છે? જુઓ, પટિયાલામાં. પ્રશ્ન અગિયાર, લોકપાલ બિલ સૌપ્રથમ સંસદમાં ક્યારે પસાર થયું હતું? લોકપાલ બિલ સૌપ્રથમ સંસદમાં 1968માં પસાર કરવામાં આવ્યું હતું. પ્રશ્ન બાર, કયું સ્થળ સિકંદર સાથે સંબંધિત છે? તો મેસિડોનિયા સ્થળ છે એ સિકંદર સાથે સંબંધિત છે. પ્રશ્ન તેર, કઈ કૃતિ એમ એફ સ્વામીનાથન સાથે સંકળાયેલ છે? ટુ એ હંગર ફ્રી વર્લ્ડ એ કૃતિ છે જે એમ એફ સ્વામીનાથન સાથે સંકળાયેલ છે. પ્રશ્ન ચૌદ, જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે?
જ્ઞાનપીઠ પુરસ્કાર એ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. પ્રશ્ન 15, ગુજરાત રાજ્યનું વૃક્ષ કયું છે? તો ગુજરાત રાજ્યનું વૃક્ષ એ આંબો છે. તો આ હતા આપણા વિડીયોના 15 પ્રશ્નો જે તમારી પરીક્ષા માટે અગત્યના બની જશે. ઘણીવાર આપણે મિત્ર એમ પૂછે છે કે એક્ઝામ ક્યારે છે, જ્યારે એક્ઝામની ડેટ ઓફિશિયલી ડિક્લેર થશે એટલે હું સ્પેશિયલ એના માટે વિડીયો બનાવી આપીશ, ચિંતા કરતા નહીં. હું જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.